कोनावैनाम प्रथम माता पिता ने गुरु आपना लइए अलग पुरुष नाम बंदाळो दुख भंजनो सदाय बाळे रे प्रथम तमने समरिए हे गौरी पुत्र गणे आधार सी पाई साथे सजना चालिया एवी लीधी रे पोकर नी रे वारी जाऊं एवी लीधी रे पोकर गदनी वार कोट कांगरा दिखावा लाया हे बादशाह ब्रह्मबाई गामना भागोल सुधी दिल्ली ना भागोल सुधी वळावा आव्या हाय बादशाह कहे छे अपनी माता मिणल अपना पिता अजमलजी बधाने खूब खूब राम राम कहजो जवाहर कहजो साहेब भणजो चोर डायरा ने बधाय साहेब भणजो आन जयरे रामदेवजी ना विवाह पती जाए पछी वळता पाछा आई थईने निकळजो हो बेन हवे तमारो कोई जातनो भय राखवानो नहीं हवे तमे निर्भय थई गया आम जयरे पोते बादशाह सारी वातो करी राम राम व्यवहार करी हुरमनी साथे बादशाह पछा वळ्या बादशाहे अब्दुल्ला मेणा सहित 18 सिपाहीओ सजनाबेननी साथे वळाव मोकल्या नव घोड़ा पाछळ नव घोड़ा आगळ आन ज्यां दिल्ली ने पादर वट्या त्या तो राय रामदीजी महाराजे पवनना झपाटे ऊंट घोड़ा अब्दुल्ला मेणो बधा सिपाहीओ विचार करवा माडे के मनबडो आ शू कहेवाय जमीन उपर क्यांय घोड़ाना पग पड़ता नथी आंख वेची उघाड़े एटली ज वार में पोते पवन ना झपाटे पोकर ना छेमाड़ा में उतार दीदा आन कोट कांगरा पोकर ना जारे देखाणा त्यारे अदलो मियाणो बोलो सजना बा हवे अमने रजा केम पोकर चालो रोटला पानी करी अने सांजना निकल जो नहीं तो हवारे निकल जो ना पकड़िया फेरे नहीं आविए अमने लागे रे समरतियानी दरवारी अमने लागे रे समरतियानी दर अदलो मेणो साथो बने हे अदलो मेणो के छे बेन बा रामदेवजी महाराजे तो अमने जीवता मिले पण अमे पोकर में आवी अने समृद्धियाने खबर पड़े तो समृद्धि अमने मारी नाखे माटे सजनाबाई विचार कर्यो समृद्ध नो पड़घो देशावर में पड़ेलो लागे छे सजनाबा कहे छे कि भाई तो त्यारे हवे हूँ शू करू तो तमारी मर्जी नकर हूँ तो कहू छू तम तमारो रोटला पानी करीने देजो कि ना 18 घोड़ा सिपाही ना पाछा वळी गया अहीं सजनाबा नो ऊंट चाल्यो आवे छे धीरे 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 पकड़गटनी भागोळ आवबानी तैयारी थई लीधो रे गेडियो रे रामे हाथमा रामो नी सर्या दरवाजा नी बार बार
ની તો દોરી જાલી હે હરાય. રામદેવજી મહારાજ ને ખબર પડી કે બેન આવે છે, હમણાં માં આગળ આવીને બધી વાત કરશે. મહેમાને બધી વાત જુદી રીતે કરી છે અને સજના કાંઈ નું કઈ ભય છે માટે લાઈવ હામો દઉં અને બધી વાતની એને સમજણ પાડું. પોતે સોના ગેડીઓ પોતે હાથમાં ધારણ કરી આ રાય રામજી મહારાજ પોતે કોકરગઢના દરવાજા બહાર આવ્યા. હામો ઊંટ ચાલ્યો આવતો હતો, ઊંટની દોરી પકડી ઊંટને નીચો બેસાડ્યો. સજનાબા ઉતર્યા, લસિયા ઉતરી, ખમિયા ઉતર્યા. છ મહિનાના કુંવરને ખમિયાએ તેડ્યો છે. આજ 20-20 વર્ષે પોતાના પિયરનું મોઢું વાળ્યું. સજનાના હરખનો પાર નથી. મોટી બેન, રામજીજી મહારાજ કહે છે, સાંભળ, ઉભી રહે, હું એક વાત કરું. શું? એ આપણી માતા રે જ્યારે ઉઠશે રે ત્યારે કારશો હે વાત વારી, હા શું શું કારશો રે વાત, તું ઓર રામો સાચું બણે. આપણી માતા જ્યારે પૂછશે ત્યારે કરશું હે વખાની રે વાત વારી, એ વિરા કરશું વખાની વાત. સજના બેન તો સાચું બને. હરાય રામદેવજી મહારાજ કહે છે, મોટી બેન, આપણી માતા જયારે તમને દુઃખની વાત પૂછશે ત્યારે તમે શું વાત કરશો? ત્યારે તો વીરા બધી વખાની જ વાત કરવાની ને. માં અમને મેણા મળ્યા, લૂંટી લીધા, સૂતરનો તાર અમારા ઉપર નારવા દીધો, વાલની વીટી નારવા દીધી, આ બધી અમે વાત કરશું. બેન, એવી જો વાત કરી તો કાળા કોટ પ્રગટ થઈ જશે તરત. રશિયાદાસી કહે છે, બા, એનો ચાવો બહુ કરવા જેવો નથી, હો રવા દેજો. અને એ કેમ? એ રસ્તે હેંડો. ત્યારે કે તમે કોઈ રસ્તે વીરા, તો કે આપણી માતા એમ વાત પૂછે તો તમારે એમ કહેવાનું કે અમે ભૂલા પડ્યા હતા. તે રામદીજી આવી અને એક ગામમાં અમને રાત રોક્યા અને અમે અત્યારે ચાલ્યા. બસ આટલી જ વાત કરવાની, બીજી કાંઈ વાત નહીં કરવાની. જો બેન, હવ હવ ના કર્મો હવ ભોગવે એમાં કોઈ શું કરે. આ તો હું તારો ભાઈ થઈને આવ્યો તો કે મારે તારી સહાય કરવી પડે. ચલો હવે હું રાય રામદેવજી મહારાજે ઊંટનો ઉભો કરી દીધો. સજનાબા, લસિયા, ખમિયા, છ મહિનાના કુંવરને તેડી આન બધા પોતે દરવાજાની અંદર આવ્યા. આન લોકોએ જ્યાં જોયા, ઓહો સજનાબા આવ્યા, સજનાબા આવ્યા. એ હળમળ કરતા રે સજના આવ્યા, જેના હૈયે રે નામારી જો એમ ના હૈયે હરખ નામાય, ભલે મારો વીરો પ્રગટ્યા. હલબલ કરતા સજનાબા ને પિયર માં આયા, હરખ નો પાર નથી. ઓહો, 20-20 વર્ષે મેં મારા પિયરનું બારણું જોયું, એ તો પ્રતાપ રાય રામદેવજીનો, નહીતર મારો પિયર આવવાનો જિંદગીમાં મેં ના પડત. આમ પોતે બધી સૈયરો રાય રામદેવજીના લગ્ન માળવા માટે પોતપોતાના હાહરીએથી આવેલી, આજ બધા જૂના જૂના બધા ભેગા થતા જાય, એકબીજાના હૈયામાંથી પ્રેમ ઉભરાતો જાય. અને એટલા જ માટે કીધું છે. શું કીધું છે? કે કોટી તારા જગું કે આભ મારે, કોટી તારા જગું કે એ આભ મારે, ચંદ્રમા
उगे में खाए उदास, चंद्रमा उगे में खाए ए उदास, केवा प्रेमी करोड़ मा कोक छे। ए जगत मां भगतो ना जाजा झूंड छे, जग मां भगत ना जाजा झूंड से। પણ ઠાકોર ડાકોર માં લાવનાર, ઠાકોર ને ડાકોર માં લાવનાર, એવા પ્રેમી કરોડો માં કોક છે। એ દીકરા હવને ઘેર હોય છે, આ જગતમાં દીકરા હવના ઘરે હોય છે, પણ ખેલૈયાને ખાણિયામાં ખાંધનાર, ખેલૈયાને ખેલૈયાને ખાણિયામાં ખાણિયામાં ખાંધનાર, એવા પ્રેમી કરોડો માં કોક છે। એ જગમાં વેવાર વાળા બધા હોય છે, જગમાં વેવાર વાળા બધા હોય છે, પણ જેની ઊંડીઓ દ્વારિકામાં ચૂકવાય, જેની ઊંડીઓ એ દ્વારિકામાં ચૂકવાય, એવા પ્રેમી કરોડમાં કોક, પ્રેમ જેના પ્રેમ જેના પ્રેમ જેના હૈયામાં ઉભરાય, પ્રેમ જેના હૈયામાં ઉભરાય, એવા પ્રેમી કરોડો માં કો, પ્રેમ જેના હૈયામાં ઉભરાય એવા પ્રેમી કરોડમાં કોક છે। હો કોટી તારા ઝબુકે આગમાં, પણ ચંદ્રમાં ઉગે ને ખાય ઉદાસ, એવા પ્રેમી કરોડમાં કોક છે। જગતમાં ભક્તોના જાજા ઝૂંડ છે, પણ ઠાકોરને ડાકોરમાં લાવનાર એવા બોડાણો જગતમાં એક છે। માટે પ્રેમની તો શું વાત કરવી, પ્રેમની પરાકાષ્ઠા બહુ ઊંચી છે। આજ સજનાબા એકબીજી સૈયરો એના હૃદયના પ્રેમ માતા નથી, પ્રેમ ઉભરાતા જાય છે। જેમ ચૂલા પર દૂધ ઉભરાય એમ એકબીજાના હૈયાના પ્રેમ ઉભરાય છે। આમ કરતા કરતા મળતા મળતા જયારે દરબારગઢમાં આવ્યા, પૂજ પિતાશ્રીને પગે લાગ્યા અને માતાજીએ જયારે જોયા, ત્યારે તો માતાના એક આંખમાંથી શ્રાવણ, બીજી આંખમાંથી ભાદરવો, આ બેન સજનાએ પણ
એક આંખમાંથી શ્રાવણ, બીજી આંખમાંથી ભાદરવો, એકબીજા મળ્યા. મા દીકરી બહુ આનંદ થઈ ગયો. રામદેવજીના જસ ગાવા માંડ્યા. સૈયરો બધી સાથે સાથે આવેલી બધી સુખ દુઃખ ની વાતો કરવા માંડી. 20-20 વર્ષ પહેલાની જેમ કૃષ્ણ અને સુદામો બેસી અને જેમ વાતો કરતા હતા. પછી સાંભળી બોલ્યા, એ સુદામા તને આવરે રે, એમ પોતે ભગવાન પૂછતા હતા. શામ પોતે સુદામાને કે તને આવરે સુદામા, ત્યારે સુદામા એમ કહેતા હતા, આ બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે. ગોરાણી એ ગાય દોતા સુદામા તને સાંભળે રે, ત્યારે સુદામો કે છે કે હા, એ અતિ દૂણી માયાની ટેવ મને કેમ વિસરે. એવી રીતે એકબીજી સૈયરો 20-20 વર્ષ પહેલાની પિયરમાં જયારે રમતી હતી, આનંદ કરતી હતી, એવા બધા વાતો યાદ કરી કરી એકબીજા એકબીજાની કહળાશમી પૂછે છે. અરે રામદેવજી મહારાજે નોકરો પાસે ઊંટ ઉપરથી બધો સરાજમ ઉતારી, સરસામાન ઉતારી અને દરબારગઢમાં બધી ગોઠવી દીધી. લીધો રે ગેડીઓ રે રામે હાથમાં, રામોની સર્યા દરવાજાની બાર વારી જાઉં, રામોની સર્યા દરવાજાની બાર, રામો તુવર રણ વગડે ચાલ્યા હે. અરાય રામદેવજી મહારાજ પોકરગઢના દરબારમાંથી સોના ગેડીઓ હાથમાં ધારણ કરી અને નીકળી ગયા. પોકરનો દરવાજો વટી, પોકર શહેરનો બધું વટી, રામદેવજી મહારાજ રણવગડામાં પોતે ચાલવા માંડ્યા. 13-14 વર્ષની ઉંમર આ રણવગડામાં ચાલતા 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 દોઢગો ઉપર એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળ ઉપર પોતે રામદેવજી ચડ્યા. ત્યાં સુંદર મજાનું ઝાડ હતું. એ ઝાડ નીચે ધારે કેસરિયા રામે વાધાને રામે ઉતાર્યો રે શામિયો સુરવાળ વારી જો, રામે ઉતાર્યો રે શામિયો સુરવાળ, હરજીને તો હે રે ચાલ્યા હે. હરાય રામદેવજી મહારાજ કેસરિયા વાઘા કાઢી નાખ્યા, રેશમિયો સુરવાલ ઉતારી નાખ્યો, મેવાડી મોરમાંથી તે પોતે કાઢી નાખી બધા કપડા જેડીએ વેટી અને ઝાડ નીચે પોતે મૂકી દીધા. આ રાય રામદેવજી મહારાજે શું કર્યું? રામે ચોળિયું રામાએ લીધો રે બાવાજી નો વે વારી જાઉં, રામાએ લીધો રે બાવાજી નો વે અંતુઓર રામો આણબંધ ભીડે હે. અરે રામદેવજી મહારાજે અંગે ભગવતી ધારણ કરી લીધી, બાવાજી બન્યા દસનામી. હા હા, દસનામી મહાત્મા બન્યા રાય રામદેવજી મહારાજ, દસનામી મહાત્મા બની અને આડબંધ ભીડ્યો. આડબંધ ભીડી એ જમણા હાથ મારે લીધો ચીપ્યો રે દાબા, જમણા હાથ મારે લીધી તું બડી રે દાબા, હાથમાં ચીપ્યો રે હોય વારી જાઉં દાબા, હાથમાં ચીપ્યો રે હોય તું ઓર રામો લીલા કરે હે. રાય રામ
ગાંધીજી મહારાજે જમણા હાથમાં તુંબડી ધારણ કરી લીધી, ડાબા હાથમાં ચીપીઓ ધારણ કરી લીધો, આન ગોસાઈજી બની, આન પોતે હરજી બાઠી જ્યાં નાના નાના બકરા ચારે છે, ચાર ચાર મહિનાના, પાંચ પાંચ મહિનાના, ત્યાં પોતે રામદેવજી મહારાજ સાધુ બની ગયા. હરજી ચારે નાના બકરા, હરજી બાઠી જ્યાં બકરા ચારી રહ્યા છે, ક્યાં ગયા પો? નમો નારાયણ ગોવાળિયા. ઓ બાપુ, ઓમ નમો નારાયણ, નમો નારાયણ. પધારો 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 ગોવાળ, તારા કોટમાં કંઠી જોઈ એટલે હું પાછો વળે, નકર તો હું ચાલ્યો જ જતો હતો. તો તારા ગળામાં મેં કંઠી જોઈ, તારા ગળામાં મેં કંઠી જોતા મને એમ થયું કે આ કોઈ ભગત લાગે છે. અરે ગોવાળ, મને તરસ બહુ લાગે છે, ગોવાળ મને પાણી પા. બાપુ, આટલામાં પાણી ક્યાંય નથી, પણ જો ઘડીક તમે બકરા ચારો તો હું પોકરથી પાણી લઈ આવું. આટલામાં ક્યાંય પાણી નથી બાપુ. આજ હું એવા વગડે આવી ગયો છું કે ક્યાંય પાણી જ નથી આટલામાં મારું મારે, અને મારી પાસે પાણી સાંગળિયામાં ભર્યું હતું, ચામડાનો સાંગળીયો આવે એ સાંગળિયામાં મેં પાણી ભર્યું હતું. પણ બાપુ, હમણાં જ મેં સાંગળ્યું, મને શું ખબર કે તમે અહીં આવશો, સાંગળીયો મેં હમણાં જ ઢોળી દીધો. એટલે બાપુ, પાણી આવો રહ્યું નહીં, પણ ખડીક જો તમે બકરા ચારો તો હું એકદમ કોકરગઢમાં જઈ અને દરબારગઢમાંથી પાણી લઈ અને બાપુ તમારી સેવા જરૂર કરું. બાપુ, તમારે જેવા સંતો અમને મળે અને અમે તમારી સેવા ના કરીએ તો અમારી કંઠી લાગે બાપુ. અચ્છા, અમે બકરાને ધ્યાન રાખો છો, જા મને પાણી જલ્દી લાવી દે. લીધા રે લીધી રે તુંબડી રે હરજી હાથમાં, હરજીએ ઝાલી રે પોકારની વાટ વારી જઉં, હરજીએ ઝાલી રે પોકાર ગઢની વાટ જાળ ભરવા પોકર ચાલ્યા. હે હરજી બાઠીએ પોકરગઢનો રસ્તો લીધો, મહારાજની તુંબડી હાથમાં લીધી, સાંગળીઓ ત્યાં મૂકી દીધો. મહારાજ બોલ્યા કે ચામડા કા જો સાંગળિયા હૈ ઉસમે હમ જલ નહીં પીએગા, હમારી તુંબડી લે જાઓ. અચ્છા બાપુ, લાવ. મહારાજ રામદેવજી બકરાના ગોવાળ બન્યા, અરજી બાઠી પાણી ભરવા માટે પોકર ચાલ્યા. એમાં રસ્તામાં એક ખાડો આવ્યો, રસ્તામાં ખાડો આવ્યો, એક ખોટને અરજી બાઠીની ઠેસ વાગી, ખોટ ઉખડી ગયો. ખોટના નીચેથી ઉછળી અને દેડકી અરજી બાઠીના પગ ઉપર પડી. એ દેડકીના મોઢામાંથી પાણીનો છાંટો અરજીના પગ ઉપર પડ્યો. અરજીએ વિચાર કર્યો, મારું બટું અહીં પાણી લાગે છે, પોકર જેવું એના કરતા લાય ને, અહીં જ મહેનત કરો. આવો વિચાર કરી અને જ્યાં અરજી બાઠી અહીંયા ખોદવા માંડ્યા, એ કાંઠ ખોડ્યું ત્યાં તો પતાવડંગા પધાર્યા. બોલો રણ છોડ, પતાવડંગા પધાર્યા. અરજી બાઠી તુંબડી ભરેલી, જય હો બાવાજી, જય હો બાવાજી, જય હો, વાહ બાવાજી તારી લીલા, ત્યાં તો દયા કરી દીધી. અરજી બાઠી વિચાર કર્યો કે બાવો કોઈક અલૌકિક લાગે છે, એની સેવા આપણે બરોબર કરવી છે, જિંદગીમાં આવો બાવો કોઈ મળ્યો નહીં. અરજી બાઠી તુંબડી ભરી આય બકરામાં આવ્યા, લો બા પાણી પીવું. વાહ 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 વાહ, અરે અરજી તમે તો જલ્દી આવ્યો બાપુ, તમારી દયા થઈ ગઈ. અહીંથી થોડુંક હેંડ્યો ને મારું બધું દેડકીના મોઢામાંથી પાણી મારા પગ ઉપર પડ્યું. હરામદેજી પાણી પીતો બંધ કરી ખડખડ 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 હસવા માંડ્યા. વાહ અરજી, વાહ વાહ અરજી, એ તો તેની ભક્તિ કહો, એ સબ પ્રતાપ હતો. એમ કરીને પોતે પાણી પીધું. અરજી ભૂખ બહુ લાગી છે, આ તારે બધા બકરા છે એમાંથી બે ચાર બકરા દોઈને મને દૂધ પાને. અરે બાપુ, આ તો બકરા નાના નાના છે, તમે બાવા થયા તમને કઈ ખબર તો હોય નહીં, આ તો હજુ ચાર ચાર મહિનાના પાંચ પાંચ મહિનાના બકરા છે બાપુ, આ તો લવાના છે, આમાં દૂધ હોય? અરે હરજી, તો દૂધ કહા મિલેગા? અરે બાપુ, હમણાં જ હું પોકરગઢ જાઉં, એક તો કોતો શેડ કઢ્યા હે લાવું દૂધ વારી, આ શેડ કઢ્યા લાવું દૂધ, હરજી ભાઠી
સાચો ભણે. અરે બાપુ, તમે કહેતા હતા હું પોકર થી કઢિયેલ દૂધ લાવું. અમારા રાજા અજમલજી એના દરબારગઢમાં નવ લખી ગયો ને દૂધ ઉકળતા જ હોય. બાપુ એમાંથી કહેતા હોય તો તુંબડું ભરી લાવું, અને કહેતા હોય તો ગાયો અમારી ત્યાં તૈયાર જ છે. બાપુ તમારી દયા છે, તમારી મહેરબાની છે. કહેતા હોય તો શેડ કઢ્યા દૂધ લાવું, તાત્કાલિક દોઈને દૂધ લાવું. બાપુ ગોવાર, શું તારી જાત, તારું નામ શું છે? બાપુ મારી જાત રજપૂત છે. એમ? હા. તારી સાથ ભાટી? તારું નામ? મારું નામ બાપુ હરજી છે. અચ્છા તો જાઓ દૂધ પોકર છે લઈ આવો. બાપુ પોકર થી દૂધ લઈ આવું, પણ જેવી રીતે હમણાં બકરાનું રક્ષણ કર્યું એવી રીતે આ બકરા બધા તમે હાચવજો. હો હા હા, હરજી ભાટી પોતે હાથમાં હરજી લીધી રે પોકર ગઢની વાત વાળી જાઉં. હરજી લીધી રે પોકર ગઢની વાત, છ મહિનાની બકરી આદી ભરી હે. હરજી એ જ્યાં પોકર નો રસ્તો પાછો હાથમાં તુંબડી લઈને જ્યાં પકડ્યો, ત્યાં ચરતા ચરતા એક છ મહિનાની બકરી બકરામાં હતી. એ હરજીના આડી ફળ. હરજી પાછા આમ તાળો દઈને મેડો, પણ બકરીમાં બીડ ધોડીને આડી ફળ. હરજી આમ તાળો દે ત્યાં બકરી ધોડીને આડી ફળ. અત્યારે આ બકરું મારો હારો આમ કેમ કરશ કે? હરજી ભાઠીએ બકરીને એક છટીયો મેલ્યો, ત્યાં તો બકરી બહારી વળી ગઈ. હરજી ભાઠીએ આમ નીચે જોયું, ત્યાં તો બકરીને અડાણ જોયું. હરજી હજરતી ગયા. મારું બધું આ શું કહેવાય, બકરીને અડાણ છે. લાય તો અખતરો કરું, આ છ મહિનાની બકરી હજુ સંતાઈ નથી અને અડાણ, હજુ વિયાણી નથી ને અડાણ, આ શું કહેવાય? મારું બધું હાથે કોઈ ચમત્કાર છે. હરજી નીચે બેઠા અને જ્યાં દોવા માંડ્યા ત્યાં તો હડડાટ દૂધ પોતે તુંબડીમાં પડવા માંડ્યો. વાહ 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 વાહ, મારું બધું બાવો કોઈ અજબ ચમત્કાર લાગે છે. વાહ બાવાજી વાહ બાવા. આ એ બકરી દોતા 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 દૂધમાં છાતો રે મુખમાં પડ્યો પડ્યો દૂધનો હરજીના મુખની માં વારી જાઉં. છાતો પડ્યો દૂધનો હરજીના મુખમાં કાળનું જ્ઞાન થયો હે. એક છોટો દૂધનો દોતા દોતા જ્યાં હરજીના મોઢામાં પડ્યો ત્યાં તો હરજીને ત્રણ કાળનું જ્ઞાન થયું. ભૂત ભવિષ્ય ને વર્તમાન દર્શન થઈ ગયા. ઓહો હરજી વાટી દોતા દોતા કહે છે, ધન ધન અજમલ રાજા તારી ભક્તિ રે, ધન ધન રાજા અજમલ તારો વિશ્વાસ વારી જો. ધન ધન રાજા અજમલ તારો વિશ્વાસ, તું જગત પતિ ને ખેતરી લાયો. ધંધ છે રાજા અજમલ તારી ભક્તિને અને ખમા તારા વિશ્વાસને કે તું આ જગતના નાથને રાજા રણછોડજીની છેતરી લાવ્યો. જય હો રાજા રામદેવજી, મારા પર આજ દયા કરી. તુંબડી ભરીને પોતે મહારાજના પાસે જઈને તુંબડી એક બાજુ મૂકીને ગોળ હાથમાંથી લાકડી પડે. બાપજી દૂધ તું પસપીજે, પણ પેલો મને પાવન થઈ જવા દે. પોતે પગમાં પડી ગયા. ગોવાળના હાથમાંથી લાકડી પડે એમ, રબારીના હાથમાંથી લાકડી પડે એમ પડી ગયા પડી ગયા. પછી રામદેવજી મહારાજે દૂધ પીધું, હરજી ભાઠીને દૂધ પાયું, પણ ગળ્યું મધ જેવું. વાહ 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 વાહ, બે જણાએ દૂધ પીધું, બે જણાએ મનવારો હમાહમી કરી બેઠા, આનંદ કર્યો. બકરા ચરે છે. હરાય રામદેવજી હરજી ભાઠીને કે છે, અરે મોતે રે
લઈને એવું બોલિયા, અરજી સુણો રે મારી રે વાત વારી, એ સુણો સુણો અમારી રે વાત, તમારા માટે સગ પણ લાયો એ હરાય. રામદેવજી મહારાજ કહે છે, અરજી એક વાત કરવા આવ્યો છું વગડે ખાનગી. શું? તારા માટે સગપણ લાવ્યો છું. બહુ સારી કન્યા છે, બહુ રૂપાળી છે, અને કન્યાનું કુટુંબ તો બધું એટલું બધું સરસ ગંગાના નીર જેવું, પણ પરણવાની તમે હા પાડો તો મારા લગ્ન પછી થાય, પહેલા લગ્ન તમારા થાય. અરે મહારાજ, એ તો બધી ઉપાધિ થાય, તમે તો રાજા છો, તમે તો મહારાજા છો, તમે ગમે એ કરો, બાકી મારાથી એ ના થાય. કેમ? એ કન્યા આવે તો માગે હારે રામા, કઠડે થી લાવું આનવારી, આ કઠડે થે લાવું આ મહારાજ. કન્યા મારા ઘરમાં આવે અને અમારી ચાર નજર થાય, ચાર આંખો ભેગી થાય, બે મોઢા ભેળા થાય, એટલે કન્યા હવા આઈને તરત જ કે લ્યો લાવો હવે રોટલા ઘડવાનો સગવડ બધું તૈયારી કરો, હું અનાજ ક્યાંથી લાવું? મહારાજ હરાય રામજીજી કહે છે, કન્યા જો અનાજ માગે ખાવા તો હું તારે ત્યાં વાણીઓ બની અનાજની ગુણે ગુણ ખડકી દઉં, પણ પરણવાની હા પાડ. હરાય રામજીજી મહારાજ ને અરજી બાટી કે છે, મહારાજ એ કન્યા આવે તો માગે કડલા રે, હું તો કઠડે થી લાવી રે દઉં વારી, હા કઠડે થી હું તો કઠડે થી લાવી રે દઉં, ના તમને ધૂપ રે છે હું. હે કન્યા આવે તો કડલા માગે, સોના ચાંદી ના શણગાર માગે, હું ક્યાંથી લાવું મહારાજ? માટે હું તમારી તમારી સેવા ગુગળ ના ધૂપ થી કરીશ, અને મને બચાવો, આમાંથી છોડાવો મહારાજ. હરાય રામજીજી કહે છે, જો કડલા ને એવું માગે તો હું ચોકસી બનીને તારા ઘેર આવીશ, અને શણગાર ના તો થપ્પે થપ્પા લગાવી દઈશ, ભલે કન્યા પહેરે, લેર કરે, ખાય પીવે, મોજ કરે. આમ જયારે પોતે રાય રામજીજી મહારાજ હરજી ને સમજાવે છે, ત્યારે હરજી ભાટી કહે છે, મહારાજ એક મારું તમે એક મેં જે પ્રતિજ્ઞા કરી છે એ તો મેં આપને હજી વાત જ નથી કરી. ત્યારે કે ના, કે શું છે? એ સાસુયા મારી સગી બેનડી અને સસરો બનેવી રે હોય, વારી જાઉં બાપા સસરો બનેવી રે હોય, કન્યા સગી ભાણેજ થાવે હે. મહારાજ કન્યા આવે હારો રૂપિયા માગે એનું હું થાય? રૂપિયા માગે તો અરજી હું સાંભળું, અને તારે ત્યાં હું ચોકસી બની અને રૂપિયાની થેલીએ થેલીઓ ખડકી જઈશ, તો તારે તારા હારાને આપ્યા જ કરજે મહારાજ. પણ હું તમને એક છેલ્લી વાત કહું, હા કે? ત્યારે કે આ જગતની અંદર તમે જે મારો હારો ધારતા હો, આ જગતની અંદર ગમે ને તમે હારો કરો, એ તમારો હગો બનેવી થાય, સાસુ મારી સગી બેન થાય, અને જેને તમે કન્યા ધારતા હોય તો મારી હગી ભાણેજ થાય. તમે અને આ કન્યા બે સરખા છો મારા. તો કરનો રાજા જો ને હરીજીઓ રે, હરજીને આલ્યા રે વૈકુંઠ
રાજવારી હે આલ્યા રે વૈકુંઠના રાજ કુંવર રામો હરખ્યા ગણું હે હરાય રામદેવજી અરજી બાઠી ઉપર પસંદ થયા વાહ વાહ અરજી વાહ અરજી પૂર્વનો તારો હનુમાનજી નો અવતાર છે અને આ તો અહીં હું આવ્યો એટલે તારી મારે જરૂર પડે માટે હે અરજી એટલે મેં તને પેલો મોકલ્યો હતો મારે અહીંયા આવવાનું હતું પણ હવે તારે મરવા જન્મવાનો ફેરો મટી ગયો જા તારે કાયમ વૈકુંઠ નું રાજ આટલું કહી અને રાય રામજી મહારાજ અરજી બાઠી બકરા પોતે ચારતા 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 ઓલા બધા જે તળાવના કિનારા ઉપર પાળ ઉપર કપડા પડ્યા તે પહેરી લીધા બાવાજી નો વેશ અલોપ થઈ ગયો રાય રામજી મહારાજ પોકરગઢ ના દરબારમાં આવ્યા અને હરબુજી ના ઘરે પોતે પધાર્યા રૂડું વારણું જમ્યા બેન સજના વડા વિરમદેજી હરબુજી ભાટી હરજી રાય રામજી આવી બધી સમ્રાટ સાત નવ માણસો ની પંગત પડી અને હરબુજી ને ત્યાં જ વારણું જમ્યા હરબુજી એ રાય રામજી મહારાજ નું ફુલેકું કાઢ્યું રાય રામજી મહારાજ ને પોકર શહેરમાં બધે ફેરવી અને પોતે વરઘોડો ઘરે આવ્યો એક છોકરો રામદેવજી મહારાજ નો ભાઈબંધ અમારે એક વિવેકાનગરમાં પંકજ કરીને છોકરો અમારા હરિભાઈ નો ભાઈબંધ છે એક બીજો છોકરો હરિભાઈ નો એક ભાઈબંધ હતો રહીમ કરીને એવો આ રાય રામદેવજી મહારાજ નો ભાઈબંધ એક છોકરો ઉતાર નો છોકરો પણ આ પોતે રામદેવજી સાથે રમવા જાય એટલે એની માં ખીજાય એની માએ નક્કી કર્યું આ છોકરાની બાએ એ છોકરાનું નામ ભેરુ હતો સુતાર નો છોકરો હતો એ ભેરુ ને એની બાએ ઘરમાં પૂરી દીધું ખબરદાર આજ રામદેવજી સાથે તારે રમવા નહીં જવાનું એ રામદેવજી કેવા તને લક્ષણો શીખવાડે કેવું તું કર ને એટલે રામદેવજી આ બાઈ ને ખબર નહીં કે રામદેવજી કોણ છે ભેરુ ને ઘરમાં પૂરી દીધો અને એમાં એને નાગદંશ થયો નાગદંશ થયો ને છોકરો મરી ગયો આને કમાડો ગાડીને જોયું ત્યાં તો પોતે નાગદંશ થઈ ગયેલો મરી ગયેલો હો હું તો બધું રમતમાં કરવા ગઈ છોકરો ગુમાવી બેઠી રામદેવજી મહારાજ ની અરજ કરી અને રામદેવજી મહારાજ ને આ છોકરા ઉપર પ્રેમ બહુ હતો એટલે રામદેવજી મહારાજ દોડા દોડ ત્યાં આવ્યા સાંજનો સમય અરે માં કેમ આવશ અરે રે આ છોકરાને નાગદંશ થયો હા તે મારી હારે રમવા કોઈ દાડ તારે નહીં મોકલવાનો હો હાચો ને ભાઈ પગમાં પડી ગઈ બાપજી મને માફ કરો હું ભૂલી ગઈ હવે કોઈ દી એવું નહીં કરું નહીં કર કે ના સુતાર નો છોકરો સાથ રે સુતો રુદન કરે એની માળી રે સુતાર નો છોકરો સાથ રે સુતો રુદન કરે નારી રે હેલો કરીને બાપાએ હાજર કર્યો એ હેલો કરીને રે હા ને લીધો બોલાવી રામાએ ભેરુ ને લીધો બોલાવી લકરા ગુણ વખાણું તારા વારી રે દી 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 રાય રામદેવજી મહારાજે ટવકો કરી અને ભેરુ ને બોલાવી સજીવન કર્યો સજીવન કર્યો બોલ્યા રાજી થઈ ગયા હવે કહી દીધું કાયમ તારે રામદેવજી સાથે રમવા જવાનું બીજો દિવસ સવારનો થયો અને રાય રામદેવજી મહારાજ વડા વિરમદેવજી ને કહે છે મોટા વ્યાસ તો આપણે ગેડી દડાની રમત કરવા જાઉં છું વડા વિરમદેવજી રાય રામદેવજી મહારાજ પેલો ભેરુ છોકરો અને બીજા પોકરગઢ ના અનેક છોકરાઓ બધા ભેળા થઈ અને પોકરના દરવાજાની બહાર નીકળી રણવગડામાં આવ્યા બધા રણવગડામાં આવીને રાય રામદેવજી એ હુકમ કર્યો જુઓ આજે આપણે રમત રમવી છે ગેડી દડાની
પણ મિલ બાંધીને રમવું છે, મિલ બાંધીને રમવું છે. છોકરાઓ કે છે તો ઉભા રહો, જો મિલ બાંધીને રમવું હોય તો આપણે અમે ભેરું પઢિયા લઈએ. હા ભેરું પઢિયાઓ જાઓ, કેમ કે સૂર્ય અને ચંદ્ર એ તો આપણે કરવા પડે ને. એક સૂર્ય અને એક ચંદ્ર, સૂર્ય કોને કરવા અને ચંદ્ર કોને કરવા એ અમારે નક્કી કરવાનું. રામદીજી કે છે મંજૂર છે જાઓ. છોકરાઓ બધા 5-15 જણા જઈ અને રામદેવજીને ચંદ્ર બનાવ્યા, વિરમદેવજીને સૂર્ય બનાવ્યા. અને આ બધા ભેરું પઢી અને બધા પોતે આવીને કીધું, જુઓ મહારાજ આપણે મિલ બાંધીને રમવાનું, તમે ચંદ્ર અને મોટા ભાઈ સૂર્ય, બરાબર બરાબર. રામદેવજી કે છે એમાં કાંઈ ખોટું નથી. અને સામ સામે પોતે મિલ બાંધીને ત્યાં રમત ચાલુ કરી, પણ તાકાત નહીં કોઈ મોટા માણસ ત્યાંથી વચ્ચે થઈને નીકળાય. ગેડીઓ ને આમ ઠઠ વાગી જાય. અને જ્યાં ગેડી દડાની રમત ચાલુ કરી, એ વખતના જમાનામાં ગેડી દડો એટલે શ્રેષ્ઠ. અને રમત ચાલુ કરી જોરદાર મેદાન, અને રમત જામી, રમત જામતા જામતા તો જામી, પણ જ્યાં જમાવટ લઈ ગઈ, અરે મેદાનો લો લૂંટાવ્યો એવો દડો રે ઉડ્યો આસમાન વારી, જો દડો રે ઉડ્યો આસમાન, ધુબા કો ક્યાંય સંભળાણો નહીં. હે હે હરાય રામદેવજી મહારાજે રમત નો બરાબર રંગ જામ્યો અને પોતાનો દાવ આવ્યો ને મહારાજે દડાને એવું ડોટું લગાવ્યો, દોડો દડાને ડોટું લગાવ્યું ત્યાં દડો હગગગગગાટ આકાશ, ક્યાંય ધુબાકો ફડાકો ક્યાંય ના. છોકરાઓ બધા ઉભા રહી ગયા. રામદેવજી ગાંડીઓ તું હાચો હો, ખોટો નહીં, રમત જામી હતી, રંગ જામી ગયો તો હવે તારો ડોહો દડો ક્યાં પડ્યો, લીધા ક્યાંય ધુબાકો સંભળાણો નહીં, હવે આ દડો લઈએ. રામજીજી કે છે દડો લેવા આપણે બધા જઈએ. હે કે આપણે બધા દડો લેવા જઈએ, હું એકલો નહીં. છોકરા કે છે કે અમારો દડો લેવા અહીંયા આવવું નથી, કેમ એ ડોહો મારી નાખે, ભેરવો દઈ તો રહેશ તારો બાપો, અહીંયા બાપડો બધા ગળી જાય, એટલે અમારે કોઈ ના આવવો નથી. અમારે તો કેમ કે અમારે વળી ચેદાળ રૂપાનો દડો હતા ને અમે રમતા હતા, કાંઈ નહીં, અમારે તો ચૂંથલાનો દડો લાકડાની ગેડી, અમારે વળી સોના ગેડી હોય ક્યાં હતો, રૂપાનો દડો હોય ક્યાં હતો, તારો દડો હતો લાગવો એટલે આય ને રવા દે. રામદેવજી કહે છે મારો દડો તો મારે લેવા જવું જ પડે ને, કે હા તો જા. મોટાભાઈ રામદેવજી ને કહે છે મોટા ભાઈ હું દડો લેવા જાઉં. રામ વિરમદેવજી કહે છે દડો લઈને તમે આવી શકશો? હા. અને ના આવું મોટા ભાઈ તો એક કામ કરજો, કદાચ હું ના આવી શકું, મને ભેરવો મળી જાય અને મને ભેરવો ગળી જાય તો તમે આપણી માતાની પ્રતિમા પાળજો, આપણા ભાભાની હે કરજો સેવવારી, આપણા ભાભાની કરજો સેવ. તુવર રામો પાયે લાગે હે મોટા ભાઈ, આપણી માતાની પ્રતિમા પાળજો, આપણા પૂજ પિતાશ્રી ની સેવા કરજો, જરાય દુખી ના થવા દેશો. હું કદાચ આવું છું તો આવું છું, અને ના આવું તો અમારી છેલ્લી ભલામણ છે. વડા વિરમદેવજી કહે છે રામદેવજી અમે તારી 4 ઘડી રાહ જોશું, 4 ઘડી એટલે 4 કલાક હો, 1 કલાકની 1 ઘડી, 4 ઘડી અમે તારી રાહ જોશું, અને 4 ઘડીમાં જો તું નહીં આવે તો હું રામદેવજી તારી પાછળ આપઘાત કરીશ. મોટા ભાઈ એવું ના કરશો, હું હમણાં જ દડો લઈને આવી દઈશ. આમ કરી અને રાય રામદેવજી પોતે ચાલી નીકળ્યા. છોકરાઓ બધા ત્યાં બેઠા, રમત બંધ રહી, હવે તો રાહ જોવાની રહી રામદેવજીની.
ઉઢાણવાન માં ચાલ્યા કે લાગી એ ઢૂંઢાણવાન માં ચાલ્યા કે લાગી અને સુવરણ ગેડિયો કાંધલિયો હે બાવા બાળનાથ જોગી ને ચરણે અને સધામ ધણીએ શિર ધર્યો બાવા બાળનાથ જોગી ના ચરણે સધામ ધણીએ ચરણ દિયો શિર દિયો હે ધન જેરો ભાઈ ધણી સીધાયા અને પીરજી મંદરે પધારી રે મુબાલ હારી જાઓ રમા તુવર રે હે હરાય રામદેવજી મહારાજ સોના ગેડીઓ ખભા પર ધારણ કરી અને રણજણ તળાક રણજણ તળાક જંગલ ની અંદર પોતે નીકળી પડ્યા. બાવા બાળનાથ જોગી મઢી બનાવીને જ્યાં પોતે 1000 વર્ષ થી પોતે બેઠા બેઠા તપ કરતા હતા ત્યાં આવ્યા. છોકરો જોયો આ બાવજી પૂછવા માંડ્યા શું પૂછવા માંડ્યા હે કટે થી આયો ને કોણ થોરી જાત દીદી દીદી કઠે થી આયો અને કોણ થોરી જાત તમને કોના તે કહીને બોલાવી દે કોણ થોરી માતા કોણ તોરા પિતા પિતા અને ચેલા કોના તાવી દે ધન જેડો ભાઈ ઘણી સીધાયા આહા પીરજી મંદરે પધારી દે હું બાલ હારી જાઉં રામા તુંર રે એ ટાબર આપણે છોકરો કહીએ ને મારવાડમાં ટાબર બોલે ટાબર છોકરા કટે થી આવ્યો કોણ થોરી જા તને કોના કઈ બોલાવી દે કોણ તોરી માતા કોણ તોરો પિતા આ છેલા કોના કહાવી દે ત્યારે રામદેવજી મહારાજ બોલ્યા ગુરુ મહારાજ હે દાદા રણસિંહજી ને પિતા જ મરજી અને માતા મેણલ દે કહાવી દે હે દાદા રણસિંહજી ને પિતા જ મળજી માતા મેણલ દે કહાવી દે બાવા બાળનાથ જોગી રો મે ચેલો રામદેવજી મહારાજ કે છે બાવા બાળનાથ બાવા બાળનાથ જોગી રો મે ચેલો મને રામદેવજી કહીને બોલાવી દે પ્રભાતે નિજ નામ સાહેબ રો અને સાચા સમરણ સારી દે દાદા રણસિંહજી પિતા અજમલજી માતા મેળવ દે કહાવી દે બાવા બાળનાથ જોગીરો ચેલો મહારાજ ના રૂ અવળા થઈ ગયા શું કે છે બાળો 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 બોલે બોલ ઠગારા બાળો રે બોલે આવા બોલ ઠગારા એડો કૂડ પગ કપટ
एड़ो कूड़ कपट मत भाखी दे, मैं कहा दियो हाथ थोड़े माथे, मने गुरु ते कहीं बोलावी दे। अरे छोकरा खोटू बोलेस, ने तारा मत क्या हाथ दीदो छे ते तू मने गुरु कहीं बोलावे छे, तो ना दीदो तो हवे नहीं दियो, कारण के मने कोकर मा लोको नुगरो नुगरो कहीं काढ़ी मुके छे, माटे हूं तमारा शरणे आयो छु गुरु महाराज, मारा माथे हाथ दियो, मने चेलो बनाओ, मारा कान फूको, मने कंठी बांधो। अरे पण नाळियेर जोईए, श्रीफळ जोईए के आर्यू ने आ रूपानो दड़ो ए नाळियेर, एमां शुं आपणे लेवा क्यां जावू छे? आ राय રામજીજી મહારાજે રૂપાનો દડો બાપુના પગમાં મૂક્યો, મહારાજ દયા, વાહ વાહ છોકરા તને સુગરો બનાવી દીધો, હજુ બાપુને ખબર નથી કે આ છોકરો કોણ છે, પોતે માથે હાથ મૂક્યો, હા દેશ આપ્યો, ગુરુ મંત્ર પોતે ભણ્યા, જો છોકરા તારું નામ રામજીજી ને, કે હા બા, ધર્મથી ભૂકડો રહેજે, પાપથી વિગડો રહેજે, સાધુ સંતની સેવા કરજે, આવે જાય રોટલો આપજે, મહાત્મા જે ગુરુ ઉપદેશ દેવા દેવાનો હોય એ પોતે ઉપદેશ દીધો, ગુરુ મંત્ર પોતે પોતે કાનમાં ભણી, બે કાનમાં પોતે ગુરુ મંત્ર ભણી, રામજીજીને પવિત્ર બનાવ્યા, બોલો રામા પીર કી, બોલો દ્વારિકાધીશ કી, હરે રામજીજી મહારાજ પોતે સુગરા બની ગયા, નુગરા મટી ગયા, બધું કાન ફૂંકવાનું બધું કામકાજ પતી ગયું, હવે બાવો બાળનાથ બોલ્યા, છોકરા હા હવે વાર ના કરીશો, કેમ બાપુ? વેલા ઉઠો વીર મત ભાખો, તોરી માત પિતારો મેળો પીએ, રાક્ષસ રાજો ભગાણે, હે હે દીદી, હવે તું અહીંથી ઉઠી જા અને જલ્દી દોડવા માંડ, અને તારા મા બાપ નો મેળો કરે, હવે જો તારા ગુરુ થઈ ગયા, બધું થઈ ગયા, દોડો લેતો જા અને જતો રહે, કેમ બાપુ? અરે હમણાં એ ભેરવો દાનવ ને જો તારી પાસે આવી તો છોડશે નહીં, તને ખાઈ જા, અરે રામજીજી મહારાજે પોતાના શરીરની વાસ વધારી, સુગંધી વધારી, દોઢ બાર ગૌ સુધી પોતે સુગંધી ફેલાવી, હરાય રામજીજી મહારાજ મનમાં વિચાર કરે છે કે એટલા હતું તું અહીં આવ્યો જ છું, અને મારે શુક્ર જવું પડે, ગુરુ મહારાજ ને ખબર નથી કે આ કોણ છે, આન બાર ગૌ થી ભેરવો દોડ્યો, પથરા ઉડે, ખેવટ તૂટે, ખડખડ નાર્યો ખડખડે, અને ગર્જના કરતા આવે, છોકરો કે બાપુ આ તમે કહો છો એ તમારું બધું કઈ કકડાટ થતો આવે છે, હા એ, અરે બાપુ હવે હું ક્યાં જઉં, એ તો દૈત્ય મને મારી નાખે, તમે ગમે એમ કરો બાપુ, પણ મને હંતાડી આવો, હું તમારા શરણે આવ્યો ને હવે મને તમે કાઢી મૂકો એવું ચાલતું હશે, હવે મને ગમે ત્યાં હંતાડી દે, તમારું શરણું મને આપો, મને બચાવો, હું ક્યાં જઉં? સંત દયાળુ છે ને બાળનાથ, બાપુ એ કીધું કે મારી પાછળ આવીને સુઈ જા, રામજીજી પાછળ આવીને સુઈ ગયા, અને ઉપર કંથા પોતે કંથા ગોદડી ઓઢાડી દીધી, ઓઢાડી એવા જ પોતે રામજીજી હવા વેતના થઈ ગયા, હવા વેતના થઈને પડ્યા છે, અને દૈતાએ પણ ભગવાને એટલી બધી સુગંધી વધારેલી શરીરની, ધેરવો આવ્યો, સ્વામીજી રો દેરો સંભાળ્યો, આવીને મહારાજની મઢી સંભાળી, પણ કોઈ માણસ ના જોયું, બાપુ હજાર હજાર વર્ષથી હું તમારું વેણ પાળું છું, અને હજાર હજાર વર્ષથી હું તમારી આજ્ઞા પાળું છું, પણ બાપુ આજ તમને ગળી જઈશ, તમને છોડીશ નહીં, હાથે ગળવો તો ગળી જાય, તારું એમ મન થઈ ગયું હોય તો આપણે બે જ છીએ, એમાં ક્યાં વાંધો છે, ગળી જાય, પણ બાપુ એવું બધો કર્યા વગર મને માણસ આપો, તમે માણસ હંતાડ્યો છો, તમે સેવાના હવા દિયા કાતો થઈ ગયા લાગો છો, એટલે સેવામાં તમે કોઈક તમારો ચેલો કર્યો જ લાગે છે, માટે આપી દે, નહીં તો આજ તમને નહીં છોડો, હાથે પણ માણસ હોય તો ગોતી કાઢ, અને નકર પછી મને ખાઈ જાય, બીજું શું થાય? આમ જયારે પોતે કહેવા માંડ્યા, ભેરવા દૈત્ય વિચાર કર્યો કે મારું કોઈ શેર નહીં, આટલી બધી મને બાસ કેમ આવે છે, જેમ કોઈ ભજીયા તળતું હોય ને પુરીઓ તળતી હોય ને આપણને બાસ આવે ને, એવી બાસ આવે,
અરે આ ભેરવો દાનવ વિચાર કરે કે મારું બટું આટલામાં કોઈ છે નહીં, હું જોઉં છું મઢીમાં કોઈ નથી, અને આ મારું બટું બાસ કેમ આટલી બધી આવે છે, ક્યાં છે માણસ? ભેરવો મનમાં વિશ્વાસ વાળી હા ને જ્યાં પોતે પાછો ખસ્યો. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે મારો બટો જાહે, એટલે રામદેવજી હાળ્યા હાળ્યા, એટલે પેલો બાવોજી બાળનાથ બાવો આમ દબાવે છે, ફૂઈરા, એટલે ભેરવો ભર્યો, મારું બટું કાંક છે કે ફૂઈરા એમ કે છે, એટલે કે કાંક છે ખરું. હાલ ભેરવો ઉભો છે, અને રાય રામદેવજી મહારાજ એકદમ પોતે આ ભેરવા આ પોતે બાવો બાળનાથ તો છોકરાને દબાવી રહ્યા છે, અને રાય રામદેવજી મહારાજ ભેર બાળનાથ ની આગળ પ્રગટ થઈ ગયા, મોઢા પર મૂછ હાથમાં ખડગ, અને ક્ષત્રી પોતે પ્રગટ થઈ ગયા, ક્ષત્રી ખડગ સંભાળી દે પોતે પ્રગટ થઈ ગયા. એ રામો કહે તમે તમે સાંભળો ગુરુજી, એડો હકામ કરો તો મારી દે, રામદેવજી મહારાજ કહે છે, મહારાજ ગુરુ મહારાજ હકમ કરો, આને હું મારવા જ આવ્યો છું. પોતે બાળા તારી એકળકળા બહુ રૂપાળી, ક્ષત્રી ખડગ સંભાળી દે, કહે બાળના સોનો બાળકા આ રાક્ષસ ને મારી દે. અરે મારો બેટો મને હેરાન કરે છે, મારી નાખ મારી નાખ. આમ જ્યાં બાપુનો હુકમ થયો બાળનાથ બાપુનો, અને રાય રામદેવજી મહારાજે જઈને ઘેરવાને પકડ્યો, ત્યાં ત્યાં પકડી, અને જ્યાં પોતે પગ ઉપર પગ મૂક્યો, અને રાય રામદેવજી મહારાજે આમ જેડિયો ઊંચો કર્યો, ત્યાં તો ભેરવો દાનવ શું કહે છે, એ હવે રે તા મોને મે તો તમે જન્મ્યા હે મથુરાની માય વારી જો, તમે જન્મ્યા મથુરાની માય, જીવ લઈને ત્યાંથી નાથો હે મહારાજ. હવે મેં તમને ઓળખ્યા હો, તમે મથુરામાં જયારે પ્રગટ થયા ત્યારે હું મથુરાના જંગલમાં રહેતો હતો, જો હું ત્યાંનો ત્યાં હોત તો કંસ ની હારે મારો નંબર આવી જાય, પણ હું ત્યાંથી જીવ લઈને નાઠો, મને એમ થયું કે સ્વયં પરમાત્મા મથુરામાં પ્રગટ થયા, અને જે દશા કંસ ની થશે એ મારી થવાની, એટલે એવી બીક થી હું મહારાજ નાઠો અને આવી, અને હું બનાસના કાંઠે રહેવા માંડ્યો. મહારાજ એ બનાસ કાંઠે રે તમે આવ્યા, તમે બાંધ્યું રે ધરણે ધર ધામવારે, તમે બાંધ્યું રે ધરણે ધર ધામ, ક્યાંથી હું તો જીવ લઈને નાધો હે મહારાજ. હું બનાસના કાંઠે આવીને રહેવા માંડ્યો ત્યાંય પણ તમે મને છોડ્યો નહીં મહારાજ, ક્યાંથી ત્યાં તમે મહારાજ પધાર્યા, અને ઠેમા નામના ગામના ભાગોળમાં તમે ધરણીધર નામનું મંદિર બાંધ્યું, અને તમે ત્યાં બી રાજા રાજા રણછોડજી તરીકે. હે પ્રભુ, મેં વિચાર કર્યો કે આપણી પાસે આવી બની, ત્યાંથી હું નાઠો ત્યાં કોકરના જંગલમાં હખે રહેતો હતો, પણ તોય તમે મને છોડ્યો નહીં. જો મને ખબર પડી હોત કે કોકરના રાજા અજમલજીને ત્યાં રાજા રણછોડજીનો અવતાર પ્રગટ થયા છે,